મારી સાથે અત્યારે એક વ્યક્તિ જોડાય છે શું નામ છે આપનું કિશોરભાઈ છે અમારા નાના અહીંયા એડમિટ કરેલા હતા એટલે ગઈકાલ સુધી એમને ઓકે જ હતું આજ સવારે એમને શિફ્ટ કરવાના હતા રાતે દસ સાડા દસ વાગે એમના જોડે વાત બી થઈ છે એટલે અમે અમારું હોટલનું નામ ને અમારો પોતાનો નંબર લખાવીને ગયા કે ભાઈ કંઈ બી રાતી હોય અમને તો અમને ઇન્ફોર્મ કરજો આવી આગની ઘટના અમને જાણ નથી હજી સુધી હાલના સમય સુધી કોઈ હોસ્પિટલ તરફથી જાણ કરવામાં નથી આવી અમારે એક સગાના પિતાજી અહીંયા છે એટલે એમને અમને એમ કીધું કે ભાઈ તમારી હોસ્પિટલમાં કંઈક થયું છે એટલે સાહેબ અમે તરત અહીંયાથી ત્યાંથી તરત સીધા દોડીને અહીંયા અહીંયા એટલે પૂછ્યું એટલે અહીંયા પોલીસ સિવાય કોઈ મેનેજમેન્ટ વાળા હાજર નથી કોઈ ડોક્ટર હાજર નથી એટલે એમને કીધું કે ભાઈ આઠ આઠ મોણેર ઉપર ડેડ થઈ ગયા છે એમાં તમારું પેશન્ટ બી અંદર આવી ગયું છે ના અમારું પેશન્ટ બી ડેડ બોડી થઈ ગયું છે એટલે મીરું સાહેબ ડેડ બોડી થઈ ગયું તમને જોવા દો કે ના ઉપર એલાવ નથી આમ સાહેબ પીપી કિટ પહેરીને અહીંયાથી ઉપર અમને એલાઉ કર્યા હતા એમને ડૉક્ટર સાહેબે પીપી કિટ પહેરીને અમને એલાવ કર્યા હતા પહેલાં પેશન્ટ સાજું હતું ત્યારે અને હાલ અમે કહીએ કે ભાઈ અમારી બોડી જોવા માટે અમને ભાઈ ઉપર એક માણસને જવા દો કે ના અને હોસ્પિટલવાળા તો છે જ નહીં જે બી જવાબ આપે છે પોલીસ ખાતું જ જવાબ આપે છે કે ભાઈ આવી રીતે તમારી ડેટ બોડી હવે સાહેબ અમે બારગામથી અહીંયા ખેરાલુથી અહીંયા આવ્યા છીએ હવે અમારી ડેડ બોડીને અહીંયાથી ડાયરેક્ટ લઈ ગયા સિવિલ એટલે આમનું બધું કેવું કે એમ પોલીસ ખાતરનું કેવું છે કે તમારે જવાનું હવે સિવિલમાં સાહેબ હો સાહેબ અમે સિવિલમાં જઈને ક્યાં ત્યાં ફોફા મારવાના જેવા અહીંયા કગરીએ એવા અમારે સિવિલમાં કગરવાનું સાહેબ સિવિલમાં ગયા પછી એ આના કરતા તો એ બદતર હાલત થવાની છે અહીંયા તો અહીંયા પેશન્ટ ઓછા છે તો સાહેબ આટલા પેશન્ટમાં અમારું કંઈ ચાલવાનું નથી કમસે કમ અમને અમારી ડેડ બોડી તો આપે કે ના આપે કે ડેડ બોડી તો અમને જોવા દે કે ના જોવા દે ખૂબ જ દુઃખની ઘટના છે આમનું કહેવું છે કે જે જવાબ જે લોકોને મળવો જોઈએ એ જવાબ પેશન્ટના જે સગાવાલાઓ છે એ પેશન્ટના સગાવાલાઓને કોઈપણ પ્રકારનો જવાબ નથી મળી રહ્યો અત્યારે અહીંયા આપ જોઈ શકો છો તેમ અમુક સ્વજનો જે છે એ સ્વજનો અલગ અલગ મીડિયાના જે રિપ્રેઝેન્ટેટિવ છે એમની સાથે વાત પણ કરી રહ્યા છે અને સ્વજનોમાં અમે જોયું કે ઘણા લોકો જે છે એ ખૂબ જ આક્રોશમાં છે કારણ કે હાલમાં અહીંયા શું થઈ રહ્યું છે એ સ્વજનોને હજી સુધી કહેવામાં આવ્યું નથી જેમ અત્યારે અમારી એક વ્યક્તિ સાથે વાત થઈ જે ખેરાલુથી જેમના જે સગા છે અહીંયા એડમિટ હતા જેમનું મૃત્યુ થઈ ગયું છે ફિમેલ પેશન્ટ એમનું એવું કહેવું છે કે હજી સુધી એમના પર કોઈ ઓફિશિયલ ફોન આવ્યો નથી કોઈ એમને કહેવામાં આવ્યું નથી માત્ર એટલું કહેવામાં આવ્યું છે અહીંયા નીચે હોસ્પિટલમાં જ્યારે એ વ્યક્તિ આવ્યા ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે તમારા જે સગા છે એમનું મૃત્યુ થઈ ગયું છે અને તમારે ડેડ બોડી લેવા માટે સિવિલ હોસ્પિટલ જવું પડશે એટલે ઓવરઓલ જે એક એક કેવોટિક સિચ્યુએશન પણ અત્યારે હાલમાં જોવા મળી રહી છે